ભારત સહિત દુનિયાના ઘણા દેશોમાં કોરોનાનું સંક્રમણ વધતું જઈ રહ્યું છે, પરંતુ એશિયાનો એક નાનો દ્વીપ આ મહામારીમાંથી સૌથી સુરક્ષિત દેશ તરીકે સામે આવ્યો છે. બ્લૂમબર્ગના એક રિપોર્ટમાં સિંગાપુરે ન્યૂઝીલેન્ડને પાછળ છોડી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ન્યૂઝીલેન્ડ ઘણા મહિનાથી પ્રથમ સ્થાને હતો. આ લિસ્ટ ઘણા માપદંડોને ધ્યાનમાં રાખીને બનાવાયું છે, જેમાં કોવિડ કેસથી લઈને ફરવાની આઝાદી સુધીના માપદંડ સામેલ છે. રિપોર્ટ અનુસાર સિંગાપુરનો રસીકરણ પ્રોગ્રામ તેના પ્રથમ સ્થાને પહોંચવાનું મુખ્ય કારણ છે. ન્યૂઝીલેન્ડમાં રસીકરણની ગતિ ધીમી છે, તો મહામારીના આ સમય દરમિયાન એક એવા દેશમાં રહેવું કેવું લાગે કે જ્યાં બધું લગભગ સામાન્ય જેવું છે? એ સાચું છે, સિંગાપુરમાં જીવન સારું છે, જોકે તેમાં અનેક ચેતવણીઓ સામેલ છે. હાલના દિવસોમાં સંક્રમણના કેટલાક કિસ્સા સામે આવ્યા જેના પર કાબૂ મેળવી લેવાયો. કોઈ સમગ્ર વિસ્તારમાં સંક્રમણ ફેલાયું હોય એવા મામલા તો ના બરાબર આવ્યા. ક્યાંક જવાને લઈને કડક નિયમો છે, સીમા પર કડક સુરક્ષા છે, બહારથી આવનારા સામાનની તપાસ થાય છે અને તરત કિનારે મોકલી દેવાય છે. પાછલા વર્ષે 2 મહિનાનું લોકડાઉન સિવાય ફરીથી લોકડાઉન લાગુ કરવાનો વારો નથી આવ્યો. અહીં જીવન લગભગ સામાન્ય છે. મિત્રોને મળી શકાય છે, ડિનર પર કોઈ રેસ્ટોરન્ટમાં જઈ શકાય છે, જોકે 8થી વધુ લોકો એમાં એક સાથે નથી મળી શકતા. માસ્ક પહેરવું અનિવાર્ય છે, જેને કસરત અને જમતી વખતે હટાવી શકાય છે. અમારામાંથી ઘણા લોકો કામ પર પરત ફરી ચૂક્યા છે, જોકે ઓફિસમાં સામાજિક અંતરનું ધ્યાન રાખવામાં આવે છે. તમે ફિલ્મ જોવા કે શોપિંગ કરવા જઈ શકો છો, બસ માસ્ક અને કોન્ટેક્ટ ટ્રેસિંગ એપની જરૂર છે. સ્કૂલ પણ શરૂ છે અને વીકેન્ડમાં બાળકોને બહાર લઈ જઈ શકાય છે, જોકે દરેક જગ્યાએ ઓછા લોકોને જ પરવાનગી હોય છે, એટલે ક્યાં જવું છે તે નક્કી કરવું પણ જંગ લડવાથી ઓછું નથી. લગભગ 15% વસ્તીને વેક્સિનનો પૂરો ડોઝ મળી ચૂક્યો છે. કદાચ એ એટલા માટે પણ થયું છે કેમ કે અહીં વસ્તી ફક્ત 60 લાખ જ છે, પરંતુ તેના માટે સારી પ્રક્રિયા, સરકાર અને વેક્સિન પર વિશ્વાસે પણ મહત્વની ભૂમિકા નિભાવી છે. સિંગાપોર સૌથી સુરક્ષિત અને રહેવાલાયક દેશ ગણાઈ રહ્યો છે, પરંતુ સેંકડો સ્થળાંતરિત કામદારો માટે એવું નથી. તેઓ હાલ પણ પોતાના કામ કરવાની જગ્યા અને ડોર્મેટરીમાં રહેવા મજબૂર છે. આ નિર્ણય પાછલા વર્ષે સંક્રમણ બાદ જે જગ્યાઓ સ્વચ્છ નથી તેના માટે લેવામાં આવ્યો હતો. તેઓએ પોતાની ડોર્મેટરી છોડવા માટે કંપની પાસેથી પરવાનગી લેવી પડે છે અને મળવા માટે સરકારી જગ્યા નક્કી કરી દેવામાં આવી છે. દેશના બાકીના ભાગને સુરક્ષા આપવા માટે છે, કેમ કે સરકારના અનુસાર સંક્રમણ ફેલાવવાનો એક મોટો ખતરો છે, પરંતુ તે કડવા સત્યના તરફ સંકેત કરે છે કે સમાનતાની વાતો વચ્ચે સિંગાપોર અત્યારે પણ એક રૂઢિચુસ્ત દેશ છે. ઇમિગ્રન્ટ્સના અધિકાર માટે અવાજ ઉઠાવનારા માટે આ શરમજનક છે અને ભેદભાવથી ભરેલું છે. ન્યૂઝીલેન્ડ પણ આ લિસ્ટમાં ઉપર જ છે, પરંતુ તેઓએ લોકોના અધિકાર નથી છીનવી લીધા. આ ફક્ત પરિણામ વિશે નથી, અમે ત્યાં સુધી કેવી રીતે પહોંચ્યા તે પણ જરૂરી છે. ગરીબો માટે મહામારી ખૂબ ખરાબ સાબિત થઈ છે. સરકારે અર્થવ્યવસ્થા સરખી કરવા અને જરૂરિયાતમંદ પરિવારોની મદદ માટે લાખો $ ખર્ચ કરી દીધા અને બેરોજગારી દર ઓછો છે, પરંતુ આંકડા સાચી કહાણી નથી બતાવતા. ઘણા લોકોનો પગાર ઓછો થઈ ગયો છે. ઘણા લોકો જેઓની નોકરી છૂટી ગઈ તેઓ ફૂડ ડિલિવરી અથવા ડ્રાઇવિંગનું કામ કરી રહ્યા છે. સામાજિક કાર્યકર્તા પેટ્રિક વીના અનુસાર દિવસભરમાં કેટલું કમાઈ લઈશું એ પણ ખબર ન હોવી ખૂબ મોટી સમસ્યા છે. ખૂબ તણાવ આપે છે, તેમની જગ્યા કોઈ પણ સરળતાથી લઈ શકે છે, એટલે નોકરી જવાનો પણ ડર લાગ્યો રહે છે. સિંગાપોરના હોંગકોંગ સાથે ટ્રાવેલ બબલ શરૂ થવાના સમાચારને લઈને ઘણા લોકો ખુશ છે. સિંગાપોરની સરકારે સતત એ વાત પર ભાર આપ્યો છે કે અર્થવ્યવસ્થાને બચાવવા માટે આપણે દેશને ખોલવો પડશે. તેની શરૂઆત ચીન અને ઓસ્ટ્રેલિયા સાથે થઈ ચૂકી છે, જ્યાં અનેક પ્રતિબંધ સાથે યાત્રા કરી શકાય છે. સિંગાપોર એક દિવસ બાકીની દુનિયા સાથે ફરીથી ચાલવાનું શરૂ કરશે અને ત્યારે તેની કોવિડની સાચી પરીક્ષા શરૂ થશે.